પાદરા વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાયા ગામ ખાતે આવેલ ગણેશ કેમિકલ ફેક્ટરમાં ટેન્કના વાલ લીકેજ હોવાના કારણે જોરદાર ધડાકા સાથે ગેસ લીકેજ થતા આસપાસના ગામોમાં ભયનું વાતાવરણ છવાઈ જવા પામ્યું હતું. પાદરાના ઉમરિયા ગામની સીમમાં આવેલ ગણેશ કેમિકલ કંપનીમાં થયેલ લીકેજના કારણે આસપાસના ગામોમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પહોંચતા ભયનું વાતાવરણ છવાયું હતું. આ બનાવની જાણ થતાં જીપીસીબીના અધિકારી અને ફાયરનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી કામગીરી હાથ ધરી હતી. અને શું બનાવ્યો હતો, કઈ કંપનીમાં અને ક્યાં આગળ બનેલો છે? આ ગણેશ કેમિકલ. અને શું થયું, કોને શું થયું આખું? હવે કંપનીમાં અચાનક એક ટેન્ક ફાટી ગઈ હતી અને એમાંથી ઝેરી ધુમાડો, જે ટેન્ક બહાર નીકળીને અને જે તમાસાનું હાથ પાણી ચાલુ થયું એમાં ઝેરી ધુમાડો પેદા થયો અને આખા ગામની અંદર અત્યારે આખા ગામમાં 1 કિલોમીટર સુધી ગેસ ફેલાઈ ગયો છે અને બધાને અત્યારે ગળા અને અંદર ખોંસી ચાલુ થઈ ગઈ છે. વહીવટી પાકમાંથી કોણ કોણ આવ્યું છે? અમને બાબા સાહેબ નહીં આવ્યા, પોલીસ સ્ટેશન માંથી અમારા બિગ જમાતા અને વ્યાસ સાહેબ. કેટલા ફાયર ફાઈટરો કામે લગાડેલા છે? ગણેશ કેમિકલ કંપની જે ઉમરાયા ગામમાં આવેલી છે, કંપનીમાંથી જે કેમિકલનું જે ટેન્કર ફાટેલું છે એમાંથી સતત 2 કલાકથી ગેસ નીકળેલો છે. અમારે જન જનાવર છોરો છોકરો અને બધાને ગેસ લાગેલો છે. 2 કલાકથી મહા મુસીબત છે અને ગામના લોકો 200-500 માણસ અહીંયા આગળ છે અને 2-3 ફાયર બ્રિગેડની ટેન્કર બી આવેલી અને જેમ તેમ કરીને એને ઠંડુ પાડેલ છે. કંપનીમાં કેવું સેફ્ટ? કંપનીમાં સેફ્ટીનો કોઈ સાધન છે નહીં, કોઈ ઓપરેટર કોઈ જવાબદાર માણસ કોઈ છે નહીં. કંપનીવાળા બધા જગ્યા છોડીને બધા ભાગી ગયેલા છે. ધુમાડા જેવું લાગ્યું હતું અને જોયું તો એક ટેન્કર ફાટેલી હતી. જયારે અમારા છોકરાને પણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે, વાડીમાં તકલીફ થાય છે, અમારા ઢોરાને તકલીફ થાય છે. પાછળ કેટલા પરિવારો રહે છે? કરીબ 1000 ની આજુબાજુ પબ્લિક હશે અને આખા ગામમાં ગેસ ફેલાયો છે. જ્યારે અમે કંપનીમાં આવ્યા તો કોઈ એને કોઈ કર્મચારી જ નહોતા, જેથી કરીને કોઈ શું છે કોઈ ખબર ના પડે, કેથી કંટ્રોલ કર્યો એવી ખબર ના પડે. આવી આ કંપનીમાં અસુવિધાઓ છે તો પછી અચાનક મોટું કઈ આગ લાગી હોય તો ગામમાં બધા નુકસાન થાય તો એનો જિમ્મેદાર કોણ રહે? તો આ કંપનીવાળાને કંઈ એક્શન લે એવી મારી કોઈ વિનંતી છે.